અમદાવાદના શાકભાજી વિક્રેતાના અપહરણ મામલે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે ગુજરાત હાઈકોર્ટે પોલીસની બેધારી નીતિની નિંદા કરી છે સામાન્ય માણસોને હેરાન કરવા અને માન્યતાઓને છાવરવાની નીતિની નિંદા કરી છે હાઈકોર્ટના સિંગલ બેન્ચ જજ નિર્જળ દેસાઈએ પોલીસની ઝાટકણી કાઢી છે પોલીસને કોઈ લાયસન્સ આપ્યું છે કે તે ધારે તેને ગુનો કરવા દે એવું હાઇકોર્ટનું કહેવું છે આ પ્રથા કોન્સ્ટેબલથી લઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી ચાલે છે પાટણના એસપી એવું માને છે કે ગુનેગાર સામે આંખ મીચામણા કરશે તો તેને કોઈ નહીં રોકી શકે હાઇકોર્ટે પણ એસપી રવિન્દ્ર પટેલ સામે તપાસના આદેશ આપ્યા છે તપાસ અહેવાલ બે સપ્તાહમાં હાઇકોર્ટમાં રજૂ કરવો પડશે એપ્રિલ મહિનામાં અમદાવાદના શાકભાજી વિક્રેતાનું અપહરણ થયું હતું અને પાટણ પોલીસે તેનું અપહરણ કર્યું હોવાની અરજી કરવામાં આવી હતી પાટણ એસપીએ તેને ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો પાટણની ઘટનામાં એસપીથી ઉંચી રેન્જના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બે સપ્તાહની અંદર તપાસનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ છે માહિતી સાથે હર્ષદ અમદાવાદના શાકભાજી વિક્રેતાના અપહરણ મામલે હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે ગુજરાત હાઈકોર્ટે પોલીસની બેધારી નીતિની આખરે નિંદા કરી છે ખુબ ગંભીર ઘટના કહી શકાય રવિન્દ્ર પટેલ ઉપર જે રીતના હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે અને જે અતુલ પ્રજાપતિ જે વિક્રેતા છે તેઓનું અપમાન થયું ત્યારબાદ તેઓની ધમકીની સમગ્ર ઘટના સામે આવી છે અરજી થઈ છે હાઈકોર્ટમાં તેને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા

તેઓને ફોન કર્યા છે ત્યારે પણ તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા આજે પણ તેઓને ફોન કરવાનો આપણે સંપર્ક કર્યો ત્યારે ફક્ત તેઓને એક સામે એક જ મેસેજ આવે છે ટેક્સ્ટ મેસેજ એટલે તેઓ વાત કરતા મીડિયા સાથે વાત કરતા તેઓ દૂર ભાગી રહ્યા છે જ્યાંથી તેઓ પાટણમાં આવે છે ત્યારથી પાટણની જો વાત કરવામાં આવે તો પાટણમાં બે નંબરના ધંધા હોય અસમાજી તત્વો હોય તો બેફામ છે પાટણના કોઈ પણ તમે શૌચાલયમાં જાઓ તો દારૂની થેલીઓ વિદેશી દારૂની ખાલી બોટલો આવું બધું જોવા મળતું હોય છે ટ્રાફિક નિયમોનું કોઈ પાલન નથી થતું બદ્યો પણ જોવા મળી રહી છે જે રીતના તેઓની સત્તાનો પાવર જેવો તેઓ વાપર્યો છે અને આઈપીએસ કક્ષાના અધિકારી જયારે પોતાની વર્દીનો રોપ જમાવતા હોય છે ત્યારે તેવા પરિણામો આવતા હોય છે અને હાઈકોર્ટ કેવા પ્રકારની જયારે તેઓની ઉપર નોંધ લેતી હોય છે કેવું અવલોકન કરતું હોય છે તે આ ઘટનામાં જોવા મળી રહી છે જી जी आभार हर्षद विगत आपवा बदल